સુરતના પુણાની સાધના નિકેતન શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો, તો જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવી ચઢ્યા અને હોબાળો મચાવવામાં આવ્યો. વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાના આરોપસર આ હોબાળો મચાવવામાં આવ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળા સંકુલમાં પહોંચ્યા હતા અને આ રીતે હોબાળો કર્યો. ઉપરાંત એક વિદ્યાર્થીનીએ ટ્રસ્ટી પર છેડતીનો પણ આરોપ લગાવ્યો છે. શાળા દ્વારા રાજસ્થાનના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન જેસલમેરના કિલ્લામાં શાળાના ટ્રસ્ટી અને શિક્ષકે નશો કર્યો હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે. તો નશામાં ધૂતા ટ્રસ્ટીએ વિદ્યાર્થીનીઓની છેડતી પણ કરી હોવાનો આરોપ લગાવાયો છે. રોષે ભરાયેલ વાલી અને વિદ્યાર્થી આ તમામ શાળા સંકુલમાં આવી પહોંચ્યા હતા અને શાળાના પટાંગણમાં તોડફોડ પણ કરવામાં આવી. જોકે વાલીઓના આક્રોશ બાદ ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો છે કે તેમને માર પણ મારવામાં આવ્યો. નશાની હાલતમાં ટ્રસ્ટીએ તેમને બેફામ માર માર્યો હતો, તો યોગ્ય સમયે તેમને જમવાનું પણ નહોતા આપતા. અને બે વિદ્યાર્થીનીઓ જેમને હોસ્પિટલમાં હાલ દાખલ કરવામાં આવી છે, તો દારૂ પીને છ વિદ્યાર્થીનીઓ સાથે એટલી હદે માર મારવામાં આવ્યો કે તેમને સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી છે અને ટ્રસ્ટી પર આ તમામ આરોપ લાગ્યા છે. ટ્રસ્ટી ગિરીશ મકવાણા, જેમને હાજર થવા માટે વાલીઓએ માંગ કરી છે અને ટ્રસ્ટી હાજર ન થાય ત્યાં સુધી શાળા સંકુલની બહાર જ વાલીઓ અહીં એકઠા થઈને રહેશે. વિદ્યાર્થીઓએ પણ ચીમકી ઉચ્ચારી છે કે ત્યાં સુધી આ હોબાળો ચાલુ રહેશે. તો બાળકોને શાળાએ ન મોકલવાની પણ તૈયારી દર્શાવી છે અને ટ્રસ્ટી ગિરીશ મકવાણા પ્રવાસમાંથી કામરેજ ઉતરી ગયાનો પણ આરોપ મુકાયો છે. ત્યારે તમામનો રોષ ઠાલવવા માટે હવે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. ટ્રસ્ટી સામે કાર્યવાહીની માંગ વાલીઓ કરી રહ્યા છે, ત્યારે વાલીઓ મક્કમ અહીં જોવા મળ્યા હતા. સૌ પ્રથમ જયારે આ ગિરીશ સર આવ્યા ને ત્યારે અમને ત્રણ જણાને ઓફિસમાં બોલાવ્યા હતા અને તેમણે અમને ત્રણ જણાને મારવાની ધમકી આપી હતી અને સ્કૂલ માંથી દાખલો કાઢી નાખવાની ધમકી આપી હતી કોઈ પણ કારણ વગર. સુરતની શારદા નિકેતન શાળાની આ ઘટના છે. વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળામાં હોબાળો કર્યો. શિક્ષકના વર્તનનો વાલીઓએ વિરોધ કર્યો હતો અને શાળાને બંધ કરવાની પણ માંગ કરી છે. તો વાલીઓએ ટ્રસ્ટીઓના વર્તન અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. કેવો વ્યવહાર કર્યો? આવી રીતે દારૂ પીવે તો અમારે શું વિચારવાનું? એમ બીજું તો શું કહેવાનું? ટાઈમે જમવા નથી આપ્યું, નથી છોકરાઓને ફોન કરવા દેતા કે નથી કઈ કરવા દેતા. આ પહેલા પણ ઘટના બનેલી જ છે, પણ આ સર કોઈ ધ્યાન આમાં આપતા જ નથી. મકો તો અમારે બંધ જ કરવાની છે. ટ્રસ્ટીઓ ગાળું બોલી છે અને કહે છે લોકોને દારૂ પીને ઉપર ચડી ગયા, શિક્ષકોને બીજાને રોવડાવ્યા તેમ કહે છે મારે. અને મોટા સર જો પ્રિન્સિપલ આવું કરતા હોય તો બીજા તો કરવાના જ છે એમ. તો સાધના નિકેતન સ્કૂલમાં હોબાળો સતત ચલાવાયો હતો 4 કલાક સુધી. તો વાલીઓ અહીં આક્રોશમાં ભારે જોવા મળ્યા. બીજી તરફ કવરેજ કરતા મીડિયાકર્મી પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો. ઝી મીડિયાના સંવાદદાતાને પોલીસ અધિકારીએ ધક્કો પણ માર્યો અને કહ્યું કે તમે લોકો અહીં વાલીઓને ભેગા કરો છો. કલાકો સુધી હોબાળો થયો છતાં પોલીસ કેમ કાર્યવાહી ન કરી શકી તે સવાલ જ્યારે ઉભો થયો ત્યારે ફરજ બજાવતી મીડિયા પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો આ અધિકારીએ. તો કેમ કેમેરા સામે જવાબ આપવાથી પોલીસ અધિકારીઓ ભાગ્યા હતા.